આજે યાદ આવે છે માએ કીધેલા શબ્દો, યાદ આવે છે તેઓએ દીધેલી સલાહો. ચેતીને ચાલજે આ દુનિયામાં, વિચારી લેજે રમત ના થાય તારા ભવિષ્યમાં. દીકરી છો ચેતીને ચાલજે એવું તેમનું કહેવું છે. પ્રેમ દીકરી છો ચેતીને ચાલજે એવું તેમનું કહેવું છે. કોની સામે હસવું, કોની સામે બોલવું તેની તું કાળજી લેજે. કારણ કે લોકો તો હંમેશા ખોટું જ વિચારશે, કારણ કે લોકો તો હંમેશા ખોટું જ વિચારશે. અને સહન શક્તિ કેળવતા તો મને મારી માએ જ શીખવ્યું છે. લોકોની વાતને ધ્યાનમાં ન લઈશ, લોકોની વાતને ધ્યાનમાં ન લઈશ. જો એક વખત લઈશ તો જિંદગીભર પસ્તાઈશ, જો એક વખત લઈશ તો જિંદગીભર પસ્તાઈશ. આજે સહન તો કરી લઉં છું લોકોએ કીધેલી હરેક વાતને, આજે સહન તો કરી લઉં છું લોકોએ કીધેલી હરેક વાતને. પણ કાશ તેઓએ મને સામે બોલતા પણ શીખવ્યું હોત, પણ કાશ તેઓએ મને સામે બોલતા પણ શીખવ્યું હોત. કોઈની વાતનું ખોટું લાગે તો મન પર ના લઈશ બેટા, કોઈની વાતનું ખોટું લાગે તો મન પર ના લઈશ બેટા. કારણ કે તારી વાતનું પણ ક્યારેક કોઈકને ખોટું લાગતું જ હશે, કારણ કે તારી વાતનું પણ ક્યારેક કોઈને ખોટું લાગતું જ હશે. સામે બોલતા પહેલા સામેના વ્યક્તિમાં મને જોઈ લેજે એવું તેઓએ કીધેલું છે. સામે બોલતા પહેલા સામેના વ્યક્તિમાં મને જોઈ લેજે એવું તેઓએ કીધેલું છે. કદાચ સામે બોલવું હોય તો પણ સો સવાલ ઉઠે છે. પોતાનાને પારકા કર, પોતાનાને પારકા થતા વાર નથી લાગતી, પોતાનાને પારકા થતા વાર નથી લાગતી. એટલે જ કહું છું બેટા, પોતાના ગણ તો માતા પિતાને ગણજે, બીજા કોઈને નહીં. હસતા તેઓએ શીખવ્યું છે, રડતા તેઓએ ભૂલ્યું છે. હસતા તેઓએ શીખવ્યું છે, રડતા તેઓએ ભૂલ્યું છે. બોલવાની શું વાત કરું મિત્રો, લખતા પણ તેઓએ જ શીખવાડ્યું છે. તારી સાથે રહેતા લોકોને પરખી લેજે દોસ્ત, તારી સાથે રહેતા લોકોને પરખી લેજે. ક્યારેક એ જ તારી પડખે નહીં હોય, ક્યારેક એ જ તારી પડખે નહીં હોય. નાની હતી ત્યારે આ બધી વાતો નકામી લાગતી હતી, નાની હતી ત્યારે આ બધી વાતો નકામી લાગતી હતી. પણ આજે તેમની નાનામાં નાની વાત પણ બહુ મોટી લાગે છે. તારી ભણતરનું તું ધ્યાન રાખજે, ઘડતર અમે કરેલી છે. તારી ભણતરનું તું ધ્યાન રાખજે, ઘડતર અમે કરેલી છે. ખરાબ અનુભવોથી દુઃખી ના થઈશ બેટા, ખરાબ અનુભવોથી દુઃખી ના થઈશ બેટા. ખરાબ અનુભવોના કારણે જ સારું શું છે તે સમજાય છે. આવા શબ્દો બોલનારની પણ બહુ યાદ આવે છે, આવા શબ્દો બોલનારની પણ બહુ યાદ આવે છે. અને છેલ્લી એક શાયરી જે મેં મારા ફાધરને ડેડિકેટ કરીને લખી છે. મારી માનો ને મિત્રો, મારી માનો ને તો દીકરું કહેવા વાળા કરતા દીકરી કહેવા વાળો વધારે પ્રેમ કરે છે. થેન્ક યુ.